નમસ્કાર ટીવી 9 માં આપનું સ્વાગત છે સરગમના સરતાજ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સરગમના સરતાજ એ કાર્યક્રમ કે જેમાં ગુજરાતની ઓળખ એવા કલાકારોને નજીકથી જાણવાનો મોકો મળે છે આજે આપણે એવા જ કલાકાર સાથે મળવાનું છે પરંતુ હા એ પહેલાં તમને કહી દઉં કે જ્યારે પણ આપણે ગુજરાતી ગીતો સાંભળીએ તો સૌથી વધારે તેના શબ્દો આપણને ખૂબ ગમતા હોય છે પરંતુ તમે જાણો છો કે આ જે શબ્દો લાવવાવાળા વ્યક્તિ છે અને તે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કિંગ મેકર કહેવાતા મનુ રબારી જેઓ આપણી સાથે છે સાથે તેમના પુત્ર વિરલ રબારી કે જેઓ હવે પ્રોડ્યુસર તરીકે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક નવા મુકામ પર લઈ જવા તૈયાર છે અને સાથે ખૂબ જ સુંદર લોક ગાયિકા દિયા પટેલ આપણી સાથે છે તમારા ત્રણેયનું સ્વાગત છે બિલકુલ મનુભાઈ અત્યાર સુધી તમારા ગીતોએ લોકોને ઝૂમતા કરી દીધા એવા શબ્દો તમારા ગીતોમાં હોય ક્યારેક એવું ન થયું કે હું પોતે બી ગાઉં મેં પહેલાંથી જ હિનાબેન એવું નક્કી કરેલું હતું કે જે કાર્ય કરવું એક જ કરવું છે લોકોની જેમ બધું નથી કરી લેવું કારણ કે હું મારું કામ કરું તો બીજા બધા અલગ અલગ મ્યુઝિશિયન કમ્પોઝિશન સ્ટુડિયો એ બધા સિંગર બધાનો કામ મળે ને તો બધા સાથે આ બધું ટીમ વર્ક હોય છે બધા સાથે મળીને કરતા હોઈએ તો જ એ એકદમ ઉભરીને બહાર આવતું હોય છે બધું મારે કરી લેવું હોય તો નથી થતું એટલા માટે મેં એવું નક્કી જ કર્યું હતું કે જે કરીશ હું એક જ કામ કરીશ બિલકુલ સાથે આપણી સાથે વિરલ પણ છે વિરલ તમારું પહેલાં તો ટીવી 9માં બહુ સ્વાગત છે પહેલી વખત વિરલ આપણી સાથે ઇન્ટરવ્યૂમાં છે વિરલ પ્રોડ્યુસર તરીકે હવે તમે આગળ વધી રહ્યા છો એક્ટર બનવું છે કે પછી પ્રોડ્યુસર જ બનવું છે એક્ટર તો હું પહેલેથી છું જ પહેલાં એક્ટર જ હતો અને એક્ટરમાંથી જ અત્યારે એ જ લાઇનમાં કામ કરી રહ્યો છું પણ પ્રોડ્યુસર આપણે 2019-20 ચાલુ કર્યું છે સોંગમાં પ્રોડ્યુસ કરવાનું ને અત્યારે ચાલુ છે ને અત્યારે મેઇન ફોકસ એક્ટર ને પ્રોડ્યુસરમાં બંનેમાં છે બિલકુલ એટલે સૌથી વધારે શું ગમશે એક્ટર બનવું કે પછી પ્રોડ્યુસર સૌથી વધારે આમ તો પહેલેથી એક્ટિંગ જ કરેલી છે એટલે એક્ટર બનવું જ ગમશે પણ એક્ટર સાથે સાથે પ્રોડ્યુસરનું પણ કરવાનું છે જેથી બીજા બધાને પણ ચાન્સ મળે આપણી સાથે દિયા પટેલ પણ છે કે જેમણે ભક્તિના ગીતો પણ ખૂબ સરસ ગાયા છે પહેલાં તો તમારો સુંદર અવાજ સાંભળીશું નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને બિલકુલ ખૂબ સરસ દિયા તમારી વાત કરીએ પહેલેથી સિંગર જ બનવું હતું મારું પ્રોફેશન અલગ હતું અને મને શોખ હતો મ્યુઝિકમાં પણ કહેવાય ને કે તમને એપ્રિશિએટ કરવા માટે કોઈ જોઈએ તો એમાં સૌથી મોટો ફાળો છે મારા હસબન્ડનો કે મારા મેરેજ પછી એમણે મને કહ્યું કે તને શોખ છે તો તું આ ફિલ્ડમાં જા અને એમણે મને સપોર્ટ કર્યો જેથી આ ફિલ્ડમાં હું છું બિલકુલ મનુભાઈ અત્યારની જે જનરેશન છે હવે તેઓને ગુજરાતી ગીતો પ્રત્યે પ્રેમ થઈ ગયો છે ગુજરાતી ગીતો ગમે છે પરંતુ હવેની જનરેશનને ક્યાંક નથી ખબર હોતી કે આમાં જે જાદુ હોય છે એ ગીતકારનો હોય છે અત્યાર સુધી તમે તડપરી ભાષામાં ઘણા બધા ગીતો લાવ્યા આઈડિયા તમને આવે છે ક્યાંથી કે એ ગીત ગુજરાતની જનતાના દિલ સુધી પહોંચી જાય જનતાના દિલ સુધી પહોંચવા માટેનું એક જ વસ્તુ છે કે લોકો જે મુખ્ય બોલે છે એ હું લખું છું આપણે જે વાત કરીએ છીએ હું ગીતમાં વર્ણન કરું છું જેથી કરીને લોકોને એવું લાગે છે કે આ મારી વાત છે બીજું કે હું એ ગીત લખતા વખતે એવું વિચાર કરતો હોઉં છું કે કોઈ બી સબ્જેક્ટ છે તો એ કોને સ્પર્શ કરે છે તો ઘણા એવા ગીતો છે કે એને અને એનું સંદર્ભમાં મેં લખ્યું હોય કે કોઈ બી છોકરો હોય તો એનું દિલની વાત શું હશે તો એમાં વર્ણન કરી તો દરેકને એવું લાગે કે મારા દિલની વાત છે કોઈ ભક્તિ ગીત હોય તો માતાજીની એ રીતે મેં સ્ટોરી એમાં વર્ણન કરી છે કે દરેકને એવું લાગે કે ના ખરેખર ગીત સાંભળતા એને આખી માતાજીની વાત ખબર પડી જાય એટલે આપણે એ બધું વર્ણન એમાં કરી અને એ બધું વણી લીધું હોય છે જેથી કરીને લોકોના દિલ સુધી પહોંચે છે બિલકુલ વિરલ પ્રોડ્યુસર તરીકે તમે કામ કરો તો તમને શું લાગે આજની જે જનરેશન છે ગુજરાતની હવેની જનતા છે તેમને કેવા ગીતો ગમશે અત્યારની જનરેશનને બે ટાઈપના ગીતો ગમતા હોય છે એક સાવ લો ટોનમાં સેડ ટાઈપ ગમતા હોય છે એક કે જે ગમે તે ટોન ઉપર કે ગમે તેમના ઉપર એમને ડાન્સ કરવો હોય છે અત્યારે બે મેઇન ફોકસ છે કે કાં તો સાવ લાવ ટોનમાં આપણે કરીએ કાં તો પછી ડાન્સ ટાઈપ કોઈ હોય તો ચાલે છે બાકી જો મિક્સ કે એવું હોય તો અત્યારે એવું નથી હોતું અત્યારે જનરેશનને બે જ જોઈએ છે કે કાં તો બહુ લો ટોનમાં સેડ ટાઈપ હોય
કા તો પછી ડાન્સ કરી શકે ગમે તે એકદમ રોટનમાં કોઈના દિલની વાત હોય બિલકુલ બધા નાચે મજા કરે હા બિલકુલ દિયા તમારી વાત કરી તમને કેવા પ્રકાર તમે ગીતો ભક્તિના તો ગાવો છો સાથે સાથે હવે તમારે લવ સોંગ ગાવા છે હાર્ટ બ્રેકિંગ સોંગ ગાવા છે કયા ગીતો ગાવા છે મને વધારે ઇન્ટરેસ્ટ તો ભક્તિ સોંગમાં જ છે તમે કહ્યું એમ અને કેમ ને કે અત્યારે ચાલી રહ્યા છે સેડ સોંગ માર્કેટમાં તમે જોજો કોઈ પણનું નવું સોંગ આવે ને તો લવ સોંગ કરતાં સેડ સોંગ લોકો વધારે સાંભળતા હોય છે એમ એટલે વિચાર છે હવે બેઠા છે લેખક આટલા મોટા અહીંયા કયા ગીતો આપે છે પર ડિપેન્ડેન્ટ છે બિલકુલ તમે ભક્તિના પણ સારા એવા ગીતો ગાયા છો તો એકાદ ભક્તિનું સોંગ અમારા દર્શક મિત્રો માટે સખી જોને આનંદલાલ ઝૂલે છે એ તો ઝૂલે પારણિયાની માય આનંદલાલ ઝૂલે છે સખી જોને આનંદલાલ ઝૂલે છે વિરલ તમારા ફાધર જે પહેલા ગીતો લખતા હતા એ લોક ગીતો પણ હોય પરંતુ હવે જેમ જેમ જમાનો બદલાયો તેમ તેમ હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઇમોશનલ ગીતો વધારે આવવા લાગ્યા તો હવે તમે શું માનો છો કે આગળના પ્રોજેક્ટ તમે આ રીતે જ કરશો કે ફરી એક વખત 2005થી જે લોકગીતો હતો તેને જીવંત કરવાનો ટ્રાય કરશો મારી ઈચ્છા એવી છે કે અત્યારે જે ટોનમાં અત્યારે સેડ સોંગ ચાલે છે એ તો થાય જ છે પણ જે આપણા જૂના છે અને જેમ રીમેક કરીને અને હાઈ ટોનમાં કે અને થોડી સ્પીડમાં કરીને ડાન્સ ટાઈપ જે કરીએ છીએ તો મારી ઈચ્છા એવી છે કે જે જૂના સોંગ છે એનું પાછું રીમેક કરી અને પાછા એને કરવામાં આવે તો પબ્લિકને બી ખબર પડે કે આપણા જૂના સોંગ શું હતા ને બીજું કે એ થોડું સ્પીડમાં અને લો હાઈ ટોનમાં હોય તેમને બી સાંભળવાની મજા આવે ને એના ઉપર ડાન્સ બી કરી શકે બિલકુલ વિરલ રબારીને શું એક્ટર અને પ્રોડ્યુસર બનવું હતું કે કંઈક બીજું બનવું હતું અને પપ્પાના કારણે એક્ટર કે પ્રોડ્યુસર બની ગયા ના ના એમાં એવું હતું કે પહેલાં તો જે પણ મેં એક્ટિંગ જે પણ કરી એ મારી ઈચ્છાથી જ મેં કરી ને પ્રોડ્યુસર એના માટે કરવાનું આવ્યું કે પ્રોડ્યુસર આપણે થઈ શકીએ એમ છીએ અને બીજી એક વસ્તુ કે હું એક્ટર થયો તો મને તો સપોર્ટમાં પપ્પા હતા અને પપ્પાના લીધે ચાન્સ મળ્યો પણ ઘણા બધા એવા છે કે જેમને ચાન્સ મળતો નથી તો આપણે પ્રોડ્યુસર હોઈએ તો જેને બેકગ્રાઉન્ડમાં કોઈ સપોર્ટ નથી એને પણ આપણે ચાન્સ આપી શકીએ આપણને ચાન્સ મળ્યો પણ બીજાને ચાન્સ મળે ના મળે એના બેકગ્રાઉન્ડમાં કોઈ સપોર્ટમાં છે એના કોણ છે કોને ખબર તો આપણે એમને ચાન્સ આપી શકીએ બિલકુલ આ પિતાના સંસ્કારો વિરલ રબારીમાં છલકતા દેખાઈ રહ્યા છે મનુ રબારીએ પણ એ જ કર્યું ઘણા બધા કલાકારોને એમને સૂરજ દેખાડ્યો અને આજે તેઓ વિશ્વ ફલક ઉપર પોતાનું નામ રોશન કરે છે મનુભાઈ ખાસ કરીને એ પૂછવું છે કે કયું એવું એક ગીત હતું જેને લખવામાં તમને બહુ મહેનત પડી છે પણ સુપર હિટ ગયું જે ગીત લખવામાં મહેનત પડી છે એ ચાલ્યું જ નથી જે ગીત મેં એવું વિચાર્યું કે જોરદાર બનાવી દઉં આમ આ તો ફાડી જ નાખશે એ ગીત ચાલ્યું જ નથી અને જે ચાલતા રસ્તામાં કે સ્ટુડિયો પર બેસીને 5-10 મિનિટમાં લખેલું છે એ અત્યારે સુપર હિટ છે 200-500 મિલિયનના ગીતો જે પણ છે રોણા શહેરમાં ગણીએ કે લહેરીલાલા ગણીએ આ બધા સ્ટુડિયોમાં જઈને પછી જ નક્કી થયેલું હોય કે ભાઈ કરવા ગયા હોય બીજું થઈ જાય બીજું એ જ ચાલ્યું છે અને હું પણ આટલા વર્ષના અનુભવથી બધાની માન્યતાઓ કદાચ અલગ અલગ હોતી છે પણ મારી બેન આપના માધ્યમથી મારે એ કહેવું છે કે કોઈ એવું કહે ને કે હું આવું કરી શકું તો એ વાત બિલકુલ ખોટી છે કોઈનાથી કંઈ થતું નથી કુદરતે નક્કી જ કરેલું હોય છે તમારી જોડે શું કરાવવું હોય તમારે ખાલી મહેનત કરવાની હોય છે તમારે એના નિમિત્ત જ હોય છો પણ જ્યારે તમે કરવા જશો ત્યારે તમે એવું નક્કી નથી કરી શકતા કે હું આને આમ કરીશ એટલે જોરદાર ચાલી જશે ત્યારે લખાઈ જતું હોય છે ત્યારે ગવાઈ જતું હોય છે અને ફરી મારે જ એ કરવું હોય લહેરીલાલા તો ફરી ના થાય મને ગુજરાત વિશે કરવાનું એક બહુ ઈચ્છા હતી તો કુદરતે મારી ઈચ્છા આત્માનો નાદ છૂનીને પૂરી કરી પણ હવે ફરી એવું કરવું છે પણ નથી થઈ શકતું એટલે કોઈ એવું કહેતું હોય કે હું આ કરી શકું તો એ બિલકુલ ખોટું છે કુદરતે નક્કી કરેલું હોય છે એ જ થાય છે આપણે ખાલી મહેનત જ કરવાની હોય છે આપણે ખાલી નિમિત્ત જ છે બિલકુલ એટલે જે મગજમાં આવ્યું અને ત્યાં ત્યાં લખાઈ ગયું એ જ ગીત સુપર હિટ થઈ ગયું ઘણા બધા એવા ગીતો છે હવે મનુ રબારી શું માને છે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કેવો દોર આવ્યો થોડો દોર બદલાયો છે પણ એ પાછું જે છે એ જ આવશે જેમ કે આવા પેન્ટ હતા પછી પાછા વિરલને હવે નવા પહેર પાછા જે જૂના હતા બધા એ આવ્યા એટલે પાછું બદલાતું પાછું એનું એક જૂનું આવશે પણ મેં ખાસ ધ્યાન એ રાખ્યું છે કે સંસ્કૃતિ આપણી જે છે એ સચવાઈ રહે એના માટે લોકગીતો જૂના છે આપણા લગ્ન ગીતો ફટાણા આ પણ જીવતા રહે અને આ પણ લોકો સુધી કાયમ વાગોળતા રહે જે બા ગાતા હતા એના બા ગાતા હતા મમ્મી ગાતા હતા એ બધું ચાલુ રહે એવો પણ એક પ્રયાસ કરીશ દિયા તમારી હોબી વિશે પૂછીએ તો તમને સિંગિંગનો શોખ છે હા મને સિંગિંગનો ડાન્સિંગનો બંને શોખ છે મને બિલકુલ આગળ કેવા કેવા આલ્બમ તમારે કરવા છે
મારે અનપ્લગ ચાલે છે અત્યારે, કે ઓલ્ડમાંથી ન્યૂ, હા ન્યૂ વર્ઝન એ વાળા ઘણા ચાલે છે, તો વિચાર છે કે એમાં બી થોડો પ્રયાસ કરીએ. બિલકુલ બિલકુલ. કયું એવું ગીત છે કે જેનું તમે અનપ્લગ્ડ કરવા માંગશો? જાગરે મલણ જાગ. ગઈને બતાવશો? ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો, ચાર જુગોના જીવડો થશે એક રે દિવસ મારો. જાગર માલણ જાગ, જાગર માલણ જાગ, જાગર તારો મેરું જગાડે, જાગર માલણ જાગ. બિલકુલ, ખૂબ સરસ. વિરલ, તમારી પાસે આવું, કે એવું થાય ઘણી વખત કે તમારા અને તમારા પિતાના વિચારો એક જેવા ન મળતા હોય ને, ક્યારેક ઝઘડો થઈ જાય, ના આ ગીતમાં આવું ને આવું જ કરો, એવું થાય? ના, એવું કોઈ વાર થયું નથી. કારણ કે જ્યારે બી કોઈ ગીત પ્રોડ્યુસ કરવાનું આવે કે જ્યારે બી કોઈ ગીત પપ્પા એ રાઇટ કરે, એ લખે, તો પહેલાં મારી જોડે આવે કે આપણે આમાં શું કરવાનું, આમાં કઈ રીતે કરવાનું, કાં તો પછી કોઈ નવું સોંગ અપલોડ કરવાનું હોય, નવું સોંગ એનું શૂટ કરવાનું હોય, તો હું પપ્પા જોડે જાઉં કાનું હવે કઈ રીતે શું કરવાનું છે. એટલે અમારું બંનેનું કોમ્બિનેશન એમાં થઈ જ જાય છે. એટલે કોઈ વાર એવું થયું નથી કે કોઈ ઝઘડો થાય, કે એકબીજાને સજેશન લઈને જ કરીએ છીએ, ને સજેશન લઈને કરીએ છીએ એ જ બેસ્ટ થાય છે. બિલકુલ. મનુભાઈ, આ વિશે તમે શું કહેશો, કે તમે પણ હવે આ જનરેશન સાથે ઢળી ગયા છો, કે ના વિરલ કે એ પ્રમાણે જ કરીએ? હા, એ 100% છે. કારણ કે મને અમુક વસ્તુ ના સમજણ પડે, પણ માણસ છું, પણ હું પૂછું વિરલને કે આવું કર્યું છે તો કેમ કરવું છે, અને આવું કરવું છે લખ્યું હોય તો પણ એને સંભળાવું કહીને કે આવું કરવું છે, તો એ થોડું સજેશન આપે કે ના ના એવું નહીં, આવું કરજો કે આવું કરજો, થોડું ઘણું એ અત્યારના જનરેશન પ્રમાણે. અને હું એટલા માટે પૂછું કે અત્યારની જે દુનિયા છે એ મને નથી ખબર, એટલે હું એને પૂછું કે ભાઈ કેમનું લાગશે, તો એ કે આવી રીતે આવી રીતે, તો એમાં થોડું સજેશન એકબીજાનું હોય તો ચાલે. વિરલ, તમારી પાસે આવું, ખાસ કરીને હવે એક અલગ દોર આવી ગયો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો, તમારે કોઈ મૂવીમાં એક્ટિંગ કરવાની ઈચ્છા ખરી? 100% મૂવીમાં આપણને સરખો કોઈ ચાન્સ મળશે ને મને કોઈ કેરેક્ટર સેટ થાય એવું હશે, તો આપણે 100% ટ્રાય કરશું ને મૂવી કરીશું. બિલકુલ. મનુભાઈ, ક્યારે તમે વિચાર્યું કે હવે મારો દીકરો છે તો હું એને જ લઈને એક મૂવી બનાવું? ના, મેં ક્યારે, ફિલ્મ તો બહુ દૂરની વાત છે, પણ સોંગ માટે બી મેં એવું નથી વિચાર્યું. એ મને કહે ને કે પપ્પા આ ગીત મારે કરવું છે તો જ એને કરાવવાનું, હું એમ ના કહું કે વિરલ તું આ કર, કારણ કે હું ધક્કા મારીને કોઈ બી કામ કરાવું ને કામમાં મજા ના આવે. એવું કે મારે આ ગીત કરવું છે તો જ, અત્યાર સુધીનો રેકોર્ડ છે પહેલેથી, અને તમે ગમે ત્યારે પૂછો કે મેં એવું કોઈ સજેશન નથી કર્યું કે ગીત આ તો વિરલ કરે, એ સાંભળે ને કે અથવા હું એને સંભળાવું તો એ કે હું કરીશ તો કે ઓકે, બાકી અત્યારે કરો તો મારી ચેનલના 100 ગીતો છે તો બધા એ જ કરત ને. પણ ના, એ કે મારે કરવું છે તો જ કરાવવાનું, હું કંઈ ક્યારે કરાવવાનું નહીં, કોઈ કામ હું ભળાવું કે તું આ કરે એવું નહીં, એ અને યોગ લાગે તો જ કરે, અને એ સામેથી કે તો જ હું કરાવું, બાકી હું કહું નહીં કે તું કરે. બિલકુલ. એ કોઈ એક તો વાત એવી હશે ને જે પિતા પુત્રની મેળ નહીં જ આવતી હોય, એક તો એવી વાત હશે ને? પણ પિતા પુત્રને કદાચ ના મેળ આવે, પણ બે ભાઈ બન છીએ ને અમે એટલે. અરે વાહ. સાજન વાળું એક સોંગ છે, જિગ્નેશ કવિરાજનું છે, ફૂલ ગજરો છે, અત્યારે પણ ગરબામાં એવરગ્રીન ગીતો છે, તો આ બધા કેવી રીતે તમે રચના કરી દીધી? આ એ બધા આમ તો લોકભોગી ગીતો હતા, કે ગામડામાં માતો બહેનો ગાતી હોય છે, અને ફૂલ ગજરો અને ખજૂરીની આમ તો અલરિયામાં બી અમારા ઘણા ભુવાજી ઘણી વખત ગાતા હોય છે, પણ એ બધી શું એક બે લાઈન હોય, પછી આપણે એને છે ને સજાવી દીધું એમ, એટલે લોકોને વધારે પસંદ એટલા માટે આવ્યા કે લોકોએ સાંભળેલા ગીતો તો હતા, અને પછી સજાય એટલે થોડું વધારે ગલા થાય. બિલકુલ. ગીતો જ્યારે વિવાદમાં આવે પછી કેવું થાય તમને, કે યાર આટલી મહેનત કરી અને પછી આવી રીતે વિવાદમાં મુકાઈ ગયા, શું કરો ત્યારે? ના ના, કઈ એ બધું નક્કી જ કરેલું હોય, કુદરતને વિવાદ કરાવવાનો હોય તો વિવાદ થાય, એમાં બહુ ટેન્શન નહીં કરવાનું, પણ બને ત્યાં સુધી આપણે એવું વિચારીએ કે વિવાદ ના થાય, અને આપણે કોઈને નડીએ નહીં, આપણા થકી કોઈનું દિલ ના દુખાય. મેઇન વાત તો એ કે આપણા થકી કોઈનું દિલ દુખાય નહીં. આપણે મેં કાયમ માટે એવો પ્રયાસ કર્યો છે કે મારાથી બધા ખુશ રહે, નથી રહેતા પણ ખુશ રહે, પણ મારા થકી કોઈનું દિલ દુખાય એવું ક્યારેય વિચાર નથી કર્યો મેં. પછી લોકો જે એમની રીતે જે માને, પણ મેં મારી જાતે એવું નક્કી નથી કર્યું ક્યારે કે ભાઈ મારાથી આ દુખી થાય. બિલકુલ. મનુ રબારીને સૌથી વધારે કયા લોક ગાયક ગમે ગુજરાતીમાં? બહુ અઘરો પ્રશ્ન છે. મને જે ગમે છે એમની જોડે જ હું કામ કરું છું. અચ્છા, આ સરળ ભાષામાં તમે કહી દીધું કે હું નામ તો નહીં જ લઉં. ના ના, નામ એટલે બધા મારા ભાઈ છે, એટલે એમાં બીજી કોઈ વાત જ નથી,
મને ગમે છે એટલે જે એ લોકો જોડે કામ કરું છું ને, તમે એમ એમ બી જોતા હશો દરેક વખતે રેકોર્ડિંગ મને એમ બી જોતા હશો, ઘણી વખત અમે લોકો જોડે હોઈએ છીએ, એ મિત્રતા છે. કલાકાર ને રાઇટર ની ભાષા તો એવી છે કે જયારે રેકોર્ડિંગ હોય ત્યારે મળે, પણ અમારા બધાનો એકબીજાનો પરિવાર છે અને બધા ઘરના સંબંધ, ફેમિલી સંબંધ. આ પરિવારથી મનુભાઈ યાદ આવ્યું કે ઘણા બધા ગુજરાતી કલાકારો એવા બી છે કે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ગાળો પણ એટલી જ આપે છે કે એક ગ્રુપ છે ને એ ગ્રુપ બધાને આગળ નથી વધવા દેતું, તો આ વાતમાં કેટલું સત્ય છે? સત્ય બિલકુલ નથી, કારણ કે આગળ વધવામાં કોઈ રોકવા વાળું છે જ નહીં. બહુ ટાઈમ પહેલા ટીવી 9 નો બી આપણે ઇન્ટરવ્યુ કર્યું હતું, અનમોલ રતન કરીને એક છોકરો આવ્યો હતો, સિક્યોરિટી હતો અને એનો વિડીયો વાયરલ થયો અને ચાલેલું, બધી ન્યૂઝ વાળે ચલાયેલું જોરદાર, પણ પછી એને કેર ના કરી તો ના ચાલ્યું, બાકી ચાલી ગયો હતો ને. ત્યાં કોઈ ક્યાં રોકવા ગયું હતું કે ભાઈ તું ના ચાલે એવું તો કીધું નતું, પણ એને નક્કી ના કરી શક્યો કે કોની જોડે કામ કરવું ને કેવું કામ કરવું. તો ગ્રુપ એવું નથી કે તમને નથી ઇન્વોલ્વ કરતું, તમે સારું ગાતા હો તો તમને બી ઇન્વોલ્વ કરે છે, કોઈ કોઈ ગ્રુપ જ નથી, બધા બધા માટે. અને કોઈના કોઈ કરવાથી થતું જ નહીં, જો મારા એકલા કરવાથી થતું હોય તો હું વિરલ છીએ, બીજા કોઈને આગળ કેમ આવવા દઉં? એ વાત સાચી, બિલકુલ. વિરલ, તમને પર્સનલી તમારા ફાધરનું કયું લખેલું ગીત સૌથી વધારે ગમે? મને એમનું મોસ્ટ ઓફ અમારી ચેનલનું સૌથી પહેલું ને સૌથી સુપર ડુપર હિટ માં મારી આબરૂનો સવાલ સૌથી વધારે ગમે. મનુભાઈ, ક્યારેક કોઈ એક સાથે વાત કરતા હોય ત્યારે એવું કહે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, સંગીત ઇન્ડસ્ટ્રીમાં જો પસાર થવું હોય તો મનુ રબારીના દર પરથી પસાર થવું પડે, તો આને તમે પોઝિટિવ લો કે પછી નેગેટિવ લો? પોઝિટિવ એટલે પસાર થવું પડે એટલે એનો મતલબ એવો નથી, પણ કે એમને મળીએ તો કંઈક સજેશન આપે કે આવું કરો કે આવું કરો, એમ પસાર થવું પડે. કે મનુ રબારીનો ખાસ સાહેબ નથી કે મનુ રબારી ના પાડે તો તમે ઇન્ડસ્ટ્રીમાં ના આવી શકો, મનુ રબારી આમ કહેતો તમે ના ખાઈ શકો, પણ જનરલી એમ બધાને એવું હોય કે ભાઈ આપણે એમને પૂછશું તો કંઈક સારો જવાબ મળશે એટલે મળીએ, ઘણા બધાની એવી છે. અને હા, નથી મળે એમને એવું પણ છે કે નથી સારો વ્યક્તિ, પણ જે મળ્યો છે એમ કહે છે કે ના, મનુ રબારી સારો માણસ. એક એવો પણ આરોપ છે કે મનુ રબારી અમુક ગાયકાને અને સિંગરોને પકડી રાખ્યા છે, એ સિવાય બીજા કોઈને ચાન્સ નથી આપતા, તો આરોપ વિશે શું કહેશો? હા, આરોપ કદાચ સાચો પણ હોય, પણ એટલા માટે કહીશ કે મને જે ગમે છે એને હું હંમેથી કોલ કરું છું, એવા ઘણા પણ દાખલા છે. પણ સારું ગાઓ ને તમે, મનુ રબારી પાસે ચાન્સ લેવા આવવાની કોઈ જરૂર જ નથી, તમે સારું ગાશો ને તો મનુ રબારી ગમે ત્યાંથી તમને ગોતી જ લેશે. બિલકુલ. મનુભાઈ, એક સવાલ એ પણ મારે તમને ખાસ પૂછવો છે કે ગુજરાતમાં અમુક શબ્દોનો ઉપયોગ કરીએ તો વિવાદ સર્જાય 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 જ. તમે તમારા 2-3 ગીતોમાં આવા જ શબ્દોનો ઉપયોગ કર્યો, એલ્કોહોલનો ઉપયોગ કર્યો, તો શું ખરેખર મનુ રબારી ઈચ્છે કે વિવાદ થાય જેથી કરીને ગીત ફેમસ થાય? કયા શબ્દોનો ઉપયોગ કર્યો? દારૂ છે કે કોઈ પણ? હવે જો ગુજરાતમાં દારૂ બંધી છે એટલે આપણે દારૂ ઉપર થોડીક પેલી રાખીએ કે ભાઈ ના થાય, પછી બાકી બારે બધા દારૂના ગીતો જ હિટ છે. બીજું કે મેં હમણાં કીધું, અમે ધંધો લઈને બેઠા છીએ એટલે અમારે તો લોકોને ગમે એવું થોડા ઘણા ગીતો તો કરવા પડે કે જે અમે અમારું પણ ચાલે એમ. હા, એકલા અમે એકલા ભક્તિ ગીતો ગાતે કે બધા ભક્તિવાળા ના હોય ને, અને બંધ છે આપણામાં અહીંયા નથી, એટલે પછી આપણને એવી સમજણ આવી કે ભાઈ ના ના નથી કરવું. તો તમે જુઓ છેલ્લા લગભગ 4-5 વર્ષથી એક પણ ગીત એવું નહીં હોય કે જેમાં આપણે દારૂનો ઉપયોગ કર્યો, ત્યારે સમજણ નથી અને ધંધો જ કરી રહ્યા હતા. પણ તમે જુઓ નહીં કે એ ગીત બની ગયા પછી પણ અત્યારની કોઈ જનરેશનને ખાલી એક લાઈન કહેવામાં આવે તો એમને ગીત મોઢે જ હોય કે આ આ તો આ ગીત છે, આમને ગાયો તો નામ આ છે, એની ઇફેક્ટ જુઓ તમે. હા, પણ એ ગમે જ છે લોકોને, પણ આપણે એવું નથી કરતા કે મારી સમજણ આવી એટલે મેં બંધ કરી દીધું. બાકી ધંધો જ્યારે કરતા હતા અને આપણે સ્ટ્રગલ કરી રહ્યા હતા ત્યારે બધા પ્રકારનું પીરસતા હતા જેથી કરીને આપણું નામ બને, આપણું ઘર ચાલે, આપણે એમ થોડા. પણ એવું લાગ્યું કે કંઈ વાંધો નથી એટલે બંધ કરી દીધું કે ભાઈ આપણાથી કોઈ બે માણસ બગડે તો એ કામ નથી કરવું. આમ તો બગડતા નથી, લોકો પોતાની રીતે જ બગડતા હોય છે, કોઈના કહેવાથી કે કોઈની એડ જોવાથી કે કોઈનું ગીત જોવાથી કોઈ બગડતું જ નથી, નક્કી જ કરેલું જ હોય છે એને બગડવાનું, એટલે જ બગડે છે. અને પૈસા હોય છે એટલે બગડે છે, પૈસા ના હોય તો કેમ કોઈ બગડતું નહીં. એટલે આ બધી આપણે ખાલી કહેવા લેવાની વાતો છે કે આનું સાંભળી નાનું સાંભળી, અને વિવાદ કરવો હોય એટલે પછી ગમે તે પોઈન્ટ નીકાળે, બાકી આવું કંઈ હોતું નથી. બિલકુલ. મનુભાઈ, એક આ બી પૂછવું તો મારે તમને કે ઘણી વખત એવું થતું હોય કે સ્ટાર કિડ, કેમ કે તમારા વિલલ તમારા પપ્પાનું આટલું મોટું નામ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, તો ક્યારેક એવી પણ વાતો આવતી હોય કે મનુ રબારીને તેમના દીકરાને લોન્ચ કરવો હશે ત્યારે તે કોઈ મોટો વિવાદ લાવશે વિરલ રબારીને લઈને? કોઈ વિવાદ લાવવાનો નથી, વિરલ રબારીને લોન્ચ કરવા માટે એના કિસ્મતમાં રખેલું હશે તો ક્યાંકથી ફરતું ફરતું સારું આવી જશે અને એ લોન્ચ થઈ જશે. મેં એવું હજી નક્કી જ નથી કર્યું. હું તો એવું પણ ઈચ્છું છું કે એક્ટરને પ્રોડ્યુસર તો એ છે જ, અને સારો એક્ટરનું સારું એકાદ ફિલ્મ કરે કે પેલું કરે, પણ સારો બિઝનેસમેન બને, સારો બિઝનેસ કરે, અને એની નીચે 50-200 લોકો કામ કરે જેથી કરીને દરેકનું ઘર ચાલે.
બિલકુલ વિરલ, તમે પોતે આવું વિચારો છો કે કોઈ કલાકારને હિટ થવું હોય તો થોડું વિવાદ સર્જવો પડે પહેલાં અને પછી તે પબ્લિકમાં આવે? ના ના, એમાં શું હોય છે કે વિવાદ એમને કોઈને ખબર હોતી નથી કે આ સોંગ ઉપરથી વિવાદ થઈ જશે. બાકી જો પહેલાંથી ખબર હોય કે આ સોંગ ઉપર વિવાદ થઈ જશે તો વિવાદ કોઈને ગમતો હોતો નથી કે આપણે વિવાદ કરીએ. ને વિવાદ જો થતો હોય ને તો પણ વિવાદ ના થવો જોઈએ, કારણ કે વિવાદથી ભલે સોંગ ગમે એવું હિટ થાય કે ગમે એવું ફેમસ થાય, પણ એ વિવાદથી પબ્લિકમાં બહુ એટલે બહુ એમાં ફરક પડે છે. પબ્લિક ઉપર બહુ એરી વિવાદ ઉપર ફરક પડે છે કે આવું સોંગ હતું કે આ હતું, એટલે પબ્લિકમાં એ બહુ નોટ થાય છે. એટલે એ નુકસાન જ છે, એટલે વિવાદ થવો જ ના જોઈએ. આમ તો બે ગીત પહેલી વાર કોઈક સાંભળશે કે ગીતકાર તો જોરદાર છે પણ ગાયક પણ જોરદાર જ છે. હા, ગાયક બિલકુલ નથી, મારા બધા મિત્રો ગાય છે, સરસ જ ગાય છે, એટલે હું જોડે જોડે. પણ તો બી બે લાઈન કોઈ સરસ ગીત નહીં. શું ગાવું? અરે સોનતા ઓ મન કોનતા મે હોંબળી સે એક વાર્તા, ગબર ગોખ વાળીની ચાચર ચોક વાળીની, દાદી મારા રોજ કહેતા હતા ગોવાળિયાની વાત મોડતા હતા. આ તળપદી ભાષા પણ મેં લખ્યું રાકેશ બારોટે ગાયું, કારણ કે રાકેશ બારોટે મારા પ્રાંતનો છે તો એ હું બોલું એવું એ પણ બોલે છે. મારા રોજ કહેતો હતો એ બેસાડા વાળો હોય તો જ ગઈ શકે, પછી ગમે એટલું જોરદાર ભણેલો હોય વિશારદ કરેલો હોય પણ એ કહેતો તો ના બોલી શકે, જે સેમ મારે બોલાવું છે. બિલકુલ. વિરલ, તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને હવે ક્યાં લઈ જવા માંગો છો? મારી ઈચ્છા એવી છે કે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ટોપમાં તો છે ને, અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો પણ જેમ બીજી ઇન્ડસ્ટ્રીનો ક્રેઝ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો પણ ક્રેઝ છે, પણ હજી પણ એવું અમુક સોંગમાં કે અમુક ટાઈપમાં અમુકને એવું થતું હોય છે કે આપણે આમાં નહીં કે આપણે થોડું કે બોલિવૂડમાં ટાઈપ કરીએ, થોડું હિન્દી ટાઈપ કરીએ, બધાને અત્યારે એવું હોય છે. તો મારી ઈચ્છા એવી છે કે હવે ફરીથી એવા રિમેક સોંગ એવા રિમેક કરવામાં આવે, પ્રોડ્યુસ એવા કરવામાં આવે કે જેથી અમુક ટકા જે પબ્લિકને એવું છે કે ના હજી આમાં નહીં, થોડું હિન્દી ટાઈપ કરીએ કામ કરીએ, એ પણ એમ કે ના આપણે ગુજરાતી કરીએ, ગુજરાતીમાં સારું રહેશે. મારી ઈચ્છા એ જ છે કે કોઈને એવું ના થવું જોઈએ કે આપણે આ કરીએ, એ ગુજરાતી છે ને એને ગુજરાતીનો સોંગ છે તેને એમ જ થવું જોઈએ કે આપણે ગુજરાતીમાં જ કરીએ. નવરાત્રી આવી રહી છે તો ગરબાનું પ્લાનિંગ ચાલુ છે, હવે ક્યાં સુધી જાય છે જોઈએ. TV9ના માધ્યમથી મને આજે એક વાત જાણવા મળી, જેથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી, કે મને એવું લાગ્યું કે વિરલ મોટો થઈ ગયો, કારણ કે અહીંયા ઇન્ટરવ્યૂમાં આવવાનું હતું ત્યારે ખાલી મેં એને સવારે એવું કહેલું કે ભાઈ તું આજે ક્યાં જતો ને, આપણે જવાનું છે કે ક્યાં જવાનું છે મૂકું ઇન્ટરવ્યૂમાં, તો અહીંયા લેટ થવાનું કારણ પણ એ જ છે, એ થોડો લેટ જાગ્યો અને તૈયાર ધીમે ધીમે થાય છે એટલે લેટ તૈયાર થયો, એટલે અડધો કલાક અમે લોકો થોડા મોડા પડ્યા એના કારણે. પછી તો મેં એવું પણ કીધું કે અમે ક્યાં કહી દીધું તને લઈ જવાનું છે, નથી લઈ જવો કીધું, લેટ થઈ ગયો. પણ આજે એવું લાગ્યું તમારા માધ્યમથી કે મોટો થઈ ગયો, કારણ કે એને જે સવાલના જવાબ આપ્યા એ મેં તો વિચાર્યું હતું કે એને આવી ખબર પડતી છે, મારા માટે તો એ હજી બાળક જ હતું, પણ ખરેખર આનંદ થયો કે તમારા માધ્યમથી મને ખબર પડી કે મારો દીકરો મોટો થઈ. બિલકુલ, અને દીકરો હવે એવો થઈ ગયો છે જે પિતાની ગાદી સંભાળવા માટે પણ તૈયાર છે. 100% એ તો હોય જ, બાપની ગાદી સંભાળે એથી અતિ આનંદ શું હોય કહેવાય ને, મૂરના ઈંડા ચીતરવાનું ના પડે. અને હું તો એવું કહું છું કે મારા કરતાં પણ એ ઘણા બધા શિખરો સર કરે અને મારા કરતાં પણ બહુ અલગ નામ બનાવે, હું એવી વિચારું. બિલકુલ, વિરલ પણ જરૂરથી એ એક્ટર કે પછી પ્રોડ્યુસરમાં એમનું નામ આવશે કે એમનું અમે પર્સનલ ઇન્ટરવ્યૂ કરીશું, પછી ત્યારે કોઈ ન જોઈએ કે ના ના અમારે એમના એકલાનું જ કરવાનું છે. અને હું એવી ઈચ્છા રાખીશ કે હું ક્યાંક જતો હોઉં કે ક્યાંક ઉતરું તો લોકો અત્યારે દોડીને આવે છે મંદુર બારી, એ વખતે દોડીને આવે કે વિરલના પપ્પા છે. બિલકુલ, તમે ત્રણે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો સરગમના સરતાજમાં મહેમાન બન્યા મનુ રબારી, તેમના દીકરા વિરલ રબારી અને લોક ગાયિકા દિયા પટેલ. ફરી એક વખત આવા જ કાર્યક્રમ સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.